ધ ગ્રેટ સાન્તા. બાળકો ક્રિસમસની ઘણી ઉત્સુકતાથી રાહ જોતા હોય છે, કારણ કે ક્રિસમસની રાતે તેમનો વાલો વાલો સાન્તા આવે છે, તેમને ઘણી બધી ગિફ્ટ આપે છે અને જાદુઈ દુનિયામાં ફેરવે છે. ક્રિસમસની રજાઓ ચાલી રહી હતી. ગટ્ટુ ચિંકીએ સાન્તાની ઘણી બધી વાર્તાઓ તેમના મિત્રો પાસેથી સાંભળી હતી. સાન્તા સપનામાં આવે છે, ઘણી બધી ગિફ્ટ, ચોકલેટ અને રમકડા લાવે છે. ખબર છે, ગયા વર્ષે મારા સપનામાં સાન્તા આવ્યો હતો. કેવા હતા તેઓ? તેણે લાલ લાલ ટોપી પહેરી હતી, લાલ લાલ સૂટ અને બ્લેક બ્લેક બૂટ હતા તેમના, લાંબી લાંબી સફેદ દાઢી હતી. તેમની પીઠ ઉપર એક મોટી પોટલી હતી જેમાં ઘણી બધી ગિફ્ટ, ચોકલેટ અને મેજિક હતું. વાવ, હાઉ ઇન્ટરેસ્ટિંગ. શું સાન્તાએ તે બધું તને આપી દીધું જોન? હા, હું જ્યારે સૂઈ રહ્યો હતો ત્યારે આકાશમાંથી ઉડતા ઉડતા એક સાન્તા બારીમાંથી ઉતરીને મારા રૂમમાં આવ્યા અને મારા માટે ઘણા બધા રમકડા, ચોકલેટ અને ગિફ્ટ રાખીને ચાલ્યા ગયા. સવારે મેં આંખો ખોલી, સાન્તાને થેન્ક યુ કહ્યું અને બધું જ લઈ લીધું. જાન, સાન્તા અમારી પાસે પણ આવશે ને? અમને પણ સાન્તાને મળવું છે. એ તો મને નથી ખબર, પણ એક કઝિને સાન્તાને બોલાવવા માટે એક આઈડિયા આપ્યો હતો મને. પ્લીઝ પ્લીઝ જોન, અમને પણ કે ને તે આઈડિયા. તો સાંભળો, સાન્તાને બોલાવવા હોય તો સુવાની પહેલા પોતાના રૂમમાં તમારે આંખ બંધ કરીને જવાનું હોય. આંખ ખોલીને કોઈએ જોવાનું નથી. બસ મનમાંને મનમાં સાન્તાને યાદ કરવાના છે, તેમને ઇન્વાઇટ કરવાના છે. ધીમે ધીમે તમને નીંદર આવવા લાગશે. તમે સૂઈ જશો અને 12 વાગ્યા પછી સાન્તા આકાશમાંથી ઉતરીને તમારા રૂમમાં આવશે. ગટ્ટુ ચિંકીએ નક્કી કરી લીધું કે તેઓ ક્રિસમસની રાતે 12 વાગે સાન્તાને પોતાના રૂમમાં બોલાવશે. રાતનું જમવાનું જમીને ગટ્ટુ ચિંકી પોતાના રૂમમાં જવા લાગ્યા અને ચાલતા ચાલતા દીવાલ સાથે ભટકાઈ ગયા. ગટ્ટુ ચિંકી, ધ્યાન ક્યાં છે તમારું? મમ્મી પ્લીઝ, અમારી સાથે વાત ના કરો. અમારી આંખો બંધ છે અને અમે બસ સાન્તાને જ જોવા માંગીએ છીએ. આ તમને કોણે કહ્યું કે સાન્તાને બોલાવવા માટે આંખો બંધ કરીને જવું પડે છે? જોને કહ્યું, કોઈનો ચહેરો નથી જોવાનો, આંખો બંધ કરીને સાન્તાને બોલાવવાનું છે અને રૂમમાં જઈને સૂઈ જવાનું છે. પછી 12 વાગે આકાશમાંથી ઉતરીને સાન્તા આપણે ઘરે આવશે અને ઘણી બધી ગિફ્ટ આપશે. આ સાંભળીને મમ્મી અને પપ્પા બંને હસવા લાગ્યા. હા, બાળકો પણ ને ખબર નહીં શું શું વિચારે છે. ગટ્ટુ ચિંકી ફરી ચાલવા લાગ્યા અને ફરી દીવાલ સાથે ભટકાઈ ગયા. ઠીક છે, તમે તમારી આંખો બંધ જ રાખો. હું અને પપ્પા તમને બંનેને પથારી સુધી છોડી આવીએ છીએ, નહીં તો આખી રાત તમે અહીં જ દીવાલ સાથે ભટકાયા રાખશો અને ત્યાં તમારા સાન્તા આવીને ચાલ્યા પણ જશે. પછી મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીનો હાથ પકડીને તેમને તેમના રૂમમાં પથારીમાં સુવડાવી દીધા અને પાછા ચાલ્યા આવ્યા. ગટ્ટુ ચિંકી આંખો બંધ કરીને સાન્તાને બોલાવી રહ્યા હતા અને જોત જોતામાં સૂઈ ગયા. રાતના 12 વાગી ગયા અને અચાનક બેડરૂમની બારી ખુલી ગઈ. લાલ લાલ સૂટ પહેરીને, લાલ લાલ ટોપી પહેરીને, લાંબી સફેદ દાઢીવાળા વાલા વાલા સાન્તા આકાશમાંથી ઉતરીને ગટ્ટુ ચિંકીના રૂમમાં આવ્યા હતા. મેરી ક્રિસમસ ગટ્ટુ ચિંકી. હે ડિયર, આંખો ખોલો, હું તમારો સાન્તા તમને મળવા આવ્યો છું, તમને ઘણી બધી ગિફ્ટ આપવા માટે આવ્યો છું. ગટ્ટુ ચિંકીએ આંખો ખોલીને સાન્તાને જોયા તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન થયો. સાન્તા, સાન્તા તમે સાચે જ આવી ગયા? ક્યાંક આપણે સપનું તો નથી જોઈ રહ્યા? ના ડિયર, આ સપનું નથી, સાચું છે. હું તમારા માટે મારી પોટલી ભરીને લાવ્યો છું. આમાં ઘણી બધી ગિફ્ટ, ઘણી બધી ચોકલેટ અને ઘણા બધા રમકડા છે. માંગો, જે જોઈએ તે માંગો. આપણે આજે આખી રાત એન્જોય કરીશું. પછી શું? ગટ્ટુ ચિંકીની ફરમાઈ શરૂ થઈ ગઈ. સાન્તા, પહેલા તમે અમને ઘણી બધી ચોકલેટ આપો અને હા, એવી ચોકલેટ આપો જેનાથી અમારા દાંત ખરાબ ના થાય, નહીં તો અમારા દાંત જોઈને મમ્મી પપ્પા બહુ જ વળશે. સાન્તાએ પોતાની પોટલીમાં હાથ નાખ્યો અને ઘણી બધી ચોકલેટ કાઢીને ગટ્ટુ ચિંકીને આપી.
ચોકલેટ જોઈને ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ થયા. તેમણે ચોકલેટ ખાવાની શરૂ કરી દીધી. બહુ ટેસ્ટી છે. માંગો, બીજું શું જોઈએ છે? મને એક સરસ ઢીંગલી અને કલર બોક્સ જોઈએ છે. મને એક રિમોટ કંટ્રોલ વાળી કાર. સાંતાએ ફરી પોટલીમાં હાથ નાખ્યો અને ઘણા બધા રમકડા કાઢીને ગટ્ટુ ચિંકીને આપ્યા અને બીજી ઘણી બધી ગિફ્ટ પણ આપી. પછી સાંતાએ ઘણા બધા રંગબેરંગી ફુગ્ગા કાઢીને ફૂલાવ્યા. ગટ્ટુ ચિંકી હવા બનીને ફુગ્ગા સાથે અહીં ત્યાં ઉડવા લાગ્યા. આ રીતે આખી રાત સાંતાએ ગટ્ટુ ચિંકી સાથે ઘણું બધું ફન કર્યું અને પછી બધા લોકો થાકી ગયા. થેન્ક યુ સાન્ટા, હવે અમે થાકી ગયા, સૂઈ જઈએ છીએ. તમે પણ સૂઈ જાઓ. સાંતા તો ગટ્ટુ ચિંકી કરતા વધારે થાકી ગયા હતા. તેઓ ફટાફટ પલંગ પર સૂઈ ગયા અને ગટ્ટુ ચિંકી સાંતાને ચોંટીને સૂઈ ગયા. સવારે ગટ્ટુ ચિંકીની ઊંઘ ખુલી પણ સાંતા તો સૂઈ જ રહ્યા હતા. તેઓએ જોયું કે સાંતાની લાંબી લાંબી દાઢી નીકળીને નીચે પડી ગઈ હતી અને સાંતા પપ્પા જેવા દેખાઈ રહ્યા હતા. ગટ્ટુ ચિંકીએ જોરથી ચીસ પાડી. પપ્પા! અવાજ સાંભળીને સાંતા એટલે કે પપ્પા જાગી ગયા અને મમ્મી પણ ભાગતી ભાગતી આવી. તો પપ્પા આવ્યા હતા સાંતા બનીને અને અમને લાગ્યું સાચે સાચે સાંતા આવ્યા છે. આ સાંભળીને મમ્મી હસતા હસતા બોલી, મેરી મેરી ક્રિસમસ બાળકો. કાલે રાતે સાન્ટા માટે તમારી એક્સાઇટમેન્ટ જોઈને અમે પ્લાન કર્યું અને પપ્પાએ સાન્ટા બનીને તમને એન્જોય કરાવ્યું. તો બાળકો, કેવો કર્યો મેં સાન્ટાનો રોલ? પરફેક્ટ! અમે ખૂબ એન્જોય કર્યું. અમે ખૂબ એન્જોય કર્યું. અને મેં પણ. બાળકો, સાન્ટા હોય છે કે નહીં એ તો ખબર નથી, પણ આપણા પેરેન્ટ્સ જ આપણા સાચા સાન્ટા હોય છે. વગર માંગીએ તેઓ આપણી બધી જ જરૂરિયાતો પૂરી કરે છે. એટલા માટે તેમનું હંમેશા સન્માન કરો અને ખુશ રહો. હેપી ક્રિસમસ. પપ્પા મમ્મી, તમે અમારા ગ્રેટ ગ્રેટ સાન્ટા છો. પપ્પા મમ્મી, તમે અમારા ગ્રેટ ગ્રેટ સાન્ટા છો. હેપી ક્રિસમસ. એવું કહીને ગટ્ટુ ચિંકી પોતાના ગ્રેટ સાન્ટાને એટલે કે પોતાના પપ્પાને અને મમ્મીને ભેટી પડ્યા. अगर आपको हमारी वीडियोस पसंद आ रहे हैं तो इन्हें लाइक करें, कमेंट करें और सब्सक्राइब करें.